નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા બે દિવસથી વર્ગ અને વર્ગમૂળ જોઈ રહ્યા છે. વર્ગ એટલે શું? તો આપેલી સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથેના ગુણાકારને વર્ગમૂળ કહે છે. આવી સંખ્યા સોરી તે સંખ્યાનો વર્ગ કહે છે. આવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહે છે, બરાબર. અને આપણે જુદા જુદા વર્ગો પરથી નક્કી કર્યું હતું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 અને શૂન્ય હોય તો તેવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, અને જે સંખ્યાનો એકમનો અંક 2, 3 અને 7, 8 હોય તેવી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોઈ શકે. બીજી વાત હતી કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો તેની પાછળ શૂન્યોની સંખ્યા કાં તો 2, કાં તો 4, 6, 8, 10 એમ બે ની સંખ્યાની અંદર એની અંદર શૂન્યોની સંખ્યા હશે. અને જો એકમનો અંક 5 હોય તો તેની વર્ગનો તેની જે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમ અને દશક બંને શબ્દ 25 આવશે. આ પણ એક અગત્યની વાત હતી. હવે આપણે આગળ જોઈએ તો નીચેની પેટર્ન પરથી કાલે આપણે સ્વાધ્યાય 6.1 ની અંદર જોયું કે પહેલા દાખલાની અંદર એ વર્ગ કરવાથી એકમનો અંક કયો મળે એ આપણે પહેલા દિવસ ચલાવી દીધેલું. પછી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે તેના એકમના પરથી જણાવવાનું હતું, એ પણ આપણે પહેલા ચલાવી દીધું હતું. અને ગઈકાલે જોયું કે વર્ગનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી હશે કે બેકી તે જણાવવાનું હતું, તે જોયું. હવે આજે આપણે નીચેની પેટર્ન પરથી ખૂટતા અંકો કે સંખ્યા શોધવાની. તો પેટર્ન આપણે જ બનાવવાની છે, એટલે હું તમને આવા દાખલાઓ આપવાનો છું. સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું ખાસ ધ્યાન રાખજો, 11 છે તો 11 નો વર્ગ કરીએ તો કેટલા મળે? તો 11 નો વર્ગ કરવાથી આપણને ખબર છે કેટલા મળશે, 121. આપણે મોડેલ લખ્યું છે, પણ ધીરે ધીરે આ બે એકડા આ બે એકડાની વચ્ચે જેમ જેમ હું 1, 1, 0 ઉમેરતો જઈશ એ શૂન્યો આ વચ્ચે રહેલા બગડાની આજુબાજુ ગોઠવાતા જશે. સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, 101 આખા નો વર્ગ. તો 101 નો વર્ગ એટલે એક બે એકડા વચ્ચે કેટલા શૂન્ય છે, 1, 0 છે ને. તો હવે આ 1, 0 બે બાજુ ગોઠવાઈ જશે એટલે જવાબ આવશે 1, ત્યાર પછી 0, 2, પછી 0, 1 એટલે 1, 0 હશે. તો એ બગડાની બંને બાજુ 1, 1, 0 આવશે. ત્યાર પછી ની ત્રીજી સંખ્યા દેખી 1, પછી વચ્ચે 2 શૂન્ય મૂકીને ફરી 1, આનો વર્ગ શોધવો હોય તો વેરી ઇઝી. જેવી રીતે અહીંયા 1, 0 હતો તો બગડાની બંને બાજુ 1, 1, 0 લખ્યો. હવે આ બે વચ્ચે 2 શૂન્ય છે તો બગડાની બંને બાજુ 2 શૂન્ય આવશે. દેખ્યો, અહીં 2 શૂન્ય છે તો કુલ 4 શૂન્ય, અહીં 1 શૂન્ય છે તો કુલ 2 શૂન્ય. એવી જ રીતે ચોથી સંખ્યા 1, 1, 2, 3 આખાનો આવી સંખ્યા હોય તો તો શું કરશો, 1, 0 છે ત્યાર પછી 2 શૂન્ય છે ત્યાર પછી અહીંયા 3 શૂન્ય નથી આપ્યા, 4 શૂન્ય આપ્યા છે, પણ એના પરથી આપણને અંદર તો આવી જવું જોઈએ. 3 શૂન્ય હોય તો શું જવાબ આવશે બોલો, શું આવશે, 1 ત્યાર પછી 3 શૂન્ય અહીંયા ત્યાર પછી બે ફરી 3 શૂન્ય ત્યાર પછી 1. એવી જ રીતના 5, 1, 1, 2, 3, 4 અને આખાનો વર્ગ તો શું જવાબ આવશે, એનો જવાબ તમારે હોમવર્ક ની અંદર લખવાનો. આવડે કે નહીં? 5મું પછી 6મું, જો વચ્ચે 6 શૂન્ય હોય. આમ તો એ લોકોએ બેકી સંખ્યાના શૂન્ય મૂક્યા છે પણ 6 શૂન્ય હોય, 1, 2, 3, 4, 5, 6 આવી રીતના શૂન્ય હોય ને એનો વર્ગ કર્યો હોય તો તેનો જવાબ શું આવશે બોલો. તો વેરી ઇઝી, 1, 4 શૂન્ય છે, 1, 2, 3, 4 પછી બગડો 1, 2, 3, 4 ફરી તો આ રીતે આવે. અને જો 6 શૂન્ય હોય તો શું આવે, 1 ત્યાર પછી 6 શૂન્ય, 1, 2, 3, 4, 5, 6 પછી શું આવે બગડો અને ત્યાર પછી 1, 2, 3, 4, 5
એરર્સ, તો શું લખીશ? એક એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, ત્રણ ને ત્રણ છ, હજી દોરવું પડશે સાત, તો એનો વર્ગ. ત્યાર પછી આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એનો વર્ગ. ત્યાર પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એનો વર્ગ. અને એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. તો આ દસ સુધીનું તમે કરી લાવજો. ચાર દાખલા બને આમાં તમને આપીએ છે. આવી જ રીતના બીજી એક પેટર્ન છે, તો એ પેટર્ન જોઈએ. દાખલા નંબર પાંચ, પેટર્ન પરથી ખૂટતી સંખ્યાઓ શોધો. તો એવી બીજી પેટર્ન છે જેની અંદર સરસ આપ્યું છે. પહેલો 11 છે, આવા પણ ત્રણેક દાખલા હું તમને
આપું છું જે તમારે ગણવાના રહેશે. તો એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ આખા નંબર આવડે. હવે સાત, તો એક ઝીરો બે ઝીરો સોરી એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત થઈ ગયા. હવે આ વખતે આઠ, એક ઝીરો ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો આ રીતે ત્રણ સંખ્યાઓ છે, આ ત્રણ ના વર્ગ તમારે ઘરેથી કરી લાવવાના છે. હવે ફરી એક વ્યવસ્થિત દાખલો આવે છે, તો એના આધારે આપણે લીધે નવી પેટર્ન કે પૂરતી સંખ્યાઓ શોધો. અને હું આવા ઘણા બધા દાખલા આપવાનો છું, બહુ સરસ છે. ત્રણ ત્રણ ની પેટર્ન છે. પહેલો દેખજો, એક નો વર્ગ દેખજો, એક નો વર્ગ વત્તા બે નો વર્ગ, ધ્યાન રાખજો, એક નો વર્ગ વત્તા બે નો વર્ગ. હવે આ બેને આપણે હું સમજવા માટે કૌંસ કરું છું, આ બેનો કૌંસ કરી વત્તા આ બેનો ગુણાકાર કરો, એક બે બે, તો જે જવાબ આવે એનો વર્ગ મૂકશો તો આપણને કેટલી સંખ્યાનો વર્ગ મળી જશે? ડાયરેક્ટ ત્રણ નો વર્ગ મળશે, બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે, કોનો વર્ગ મળશે? ત્રણ નો વર્ગ. ત્યાર પછી બીજી એક સંખ્યા સરસ આપેલી છે કે બે નો વર્ગ કરો વત્તા બે પછી કઈ સંખ્યા આવે? ત્રણ નો વર્ગ. તો બે નો વર્ગ વત્તા ત્રણ નો વર્ગ, હવે બે ત્રણ બે ત્રણ છ, તો છ નો વર્ગ કરો, તો હવે તમે સરવાળો કરશો ને તો અહીંયા સાત નો વર્ગ આવશે. તો અહીંયા જે તમે લખો ને એની પછીની સંખ્યા નો વર્ગ, અહીં બે નો વર્ગ ઉમેર્યો તો જવાબ શું આવશે? ત્રણ નો વર્ગ. છ નો વર્ગ કર્યો છેલ્લે તો છ પછી શું આવશે? સાત નો વર્ગ. એ જ રીતે ત્રીજી સંખ્યા છે, સરસ છે, ત્રણ નો વર્ગ અને ચાર નો વર્ગ. તો અહીં દેખો, ત્રણ નો વર્ગ વત્તા ચાર નો વર્ગ, તો ત્રણ ચાર ત્રણ ચાર બાર, અહીં બાર નો વર્ગ, તો અહીંયા છેલ્લે બાર નો વર્ગ કરીએ તો આ કોનો વર્ગ આવશે? તેર નો વર્ગ. આવડે ખેલાયો? અહીંયા જે નવી આવેલો ગુણાકાર અહીં લખીએ છીએ તો આની પછીની સંખ્યાનો વર્ગ મળશે. તો એવી જ રીતની બીજી કેટલીક સંખ્યાઓ છે, સરસ આપી છે. ચોથી, ચાર નો વર્ગ વત્તા પાંચ નો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા, આવું હોવું જોઈએ, બરાબર. ચલો ત્યાર પછી પાંચમી સંખ્યા, પાંચમો વર્ગ વત્તા ખાલી જગ્યા વત્તા ત્રીસ, ત્રીસ નો વર્ગ બરાબર ખાલી જગ્યા. અને ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે, છ નો વર્ગ વત્તા સાતમો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી. તો આપણને પૂરતા આવડે કે નહીં? જો ચાર નો વર્ગ પાંચ નો વર્ગ, તો ચાર પાંચ, ચાર પાંચ વીસ, તો અહીં કોણ આવશે? વીસ નો વર્ગ. અને જો અહીં વીસ હોય તો વીસ પછીની સંખ્યા કોનો વર્ગ થશે? એકવીસ નો વર્ગ થશે. એવી રીતના અહીંયા ત્રીસ નો વર્ગ છે, તો પાંચ ને કેટલા વડે ગુણો? તો ત્રીસ આવે છ, તો અહીંયા તો પાંચ પછી છ નો વર્ગ આવે, ક્રમમાં જ આવે, તો ત્રીસ નો વર્ગ. તો ત્રીસ નો વર્ગ કરીશ તો અહીં કોનો વર્ગ આવશે? એકત્રીસ નો વર્ગ. એ જ રીતે છ નો વર્ગ સાત નો વર્ગ, તો છ સાત બેતાલીસ નો વર્ગ અહીંયા આવશે, તો અહીંયા બેતાલીસ નો વર્ગ હશે, તો પાછળ કોનો વર્ગ આવશે? તેતાલીસ નો. તો શીખવા શું મળ્યું? કે અહીંયા જે બે ક્રમિક સંખ્યા લો એનો ગુણાકાર નો વર્ગ કરો તો એની પછીની સંખ્યા મળશે. તો આના દાખલાઓ હવે તમને આપે છે. તો મિત્રો, જે હમણાં છેલ્લે જોયું એનો જ ઉપયોગ કરીને પાંચ ખાલી જગ્યાઓ બનાવેલી છે. દાખલા તરીકે અહીં ત્રણ આપ્યો છે, તો ત્રણ નો વર્ગ, તો ત્રણ પછી કઈ ક્રમિક આવશે? ચાર, એટલે આ ખાલી જગ્યામાં આવશે ચાર નો વર્ગ, બરાબર. અને આ ખાલી જગ્યામાં શું આવશે? ત્રણ ને ચાર, ત્રણ ચાર બાર, અહીંયા બાર નો વર્ગ આવશે. અહીંયા બાર નો વર્ગ આવે તો બાર પછી ની જે સંખ્યા એનો વર્ગ, એટલે કે અહીં તેર નો વર્ગ મળશે. એના આધારે તમારા પાંચ ખાલી જગ્યાઓ લખવાની છે. અગાઉના બેમાં મેં ચાર ચાર ખાલી જગ્યાઓ ગણ લખવા
તત્વ આપી છે અને આ બે જે મૂળ વાત છે એ આપણે ઘરેથી કરી લાવશું. બીજી એક્સરસાઇઝ આપીએ છીએ. નમસ્તે, જય હિન્દ.